भारत को। अहिया केवल आध्यात्म दृष्टि थी हूँ बात नहीं करतो, परंतु जो अर्थव्यवस्था ने पण भारतनी अर्थव्यवस्था ने पण मजबूत करवी होय, अने आ वस्तु सत्ता ऊपर बैठेला व्यक्ति पण जारे ए पदाधिकारी पण समझशे त्यारे ज आपणो भारत एनी अर्थव्यवस्था एनो साचा अर्थमां विकास थई शकशे। त्रण वस्तु कई, एक तो गौ पालन, बीजू गौ रक्षा अने त्रीजू गौ संरक्षण संवर्धन। गौ पालन करता आपणे बधा थईए। गई काले दासभाई साथे थोड़ी चर्चा थई रही हती कार्यक्रमना विषयमां, ने पछी एमने पूछ्यु के भाई आयोजन आपणे मुख्य शुं वस्तुने केन्द्रमां राखवो, तमारो शुं भाव छे, अभिप्राय छे के आ गौ माता तो केन्द्रमां छे ज, परंतु गौ माताने लगता पण घणा बधा अंग छे, तो कया वस्तुने मुख्य केन्द्रमां राखवी छे? त्यारे बहु सरस मने दासभाई अमने वात करी कि जे फंड माटे द्रव्य माटे आ कथा मुख्य ए भाव नथी, ए अमारुं लक्ष्य नथी। बस अमारुं लक्ष्य केवल गौ सेवा, के लोको गौ पालन करता था। अमने दासभाई वात करी, मने बहु ए वात गमी કે ગૌ પાલન કરતા લોકો થાય, ગૌ પાલન કરે। આપણે આપણા ઘરમાં ગાયને રાખીએ સૌથી પહેલું, જો ઘરમાં આપણે ગાય ન રાખી શકતા હોઈએ તો જ્યાં પછી કંઈક આપણી ફેક્ટરી હોય, એ ફેક્ટરીમાં કારખાનું હોય, કારખાના ત્યાં એવી એક વ્યવસ્થા ગૌશાળા આપણે બનાવીએ, ત્યાં આપણે ગૌનું પાલન કરીએ। આપણું ફાર્મ હાઉસ હોય, ઘણાના ફાર્મ હાઉસ હોય, પછી એમાં સ્વિમિંગ પુલ બનાવે, ક્લબ બનાવે, બધું, પણ એક ગૌશાળા, એક ગાય, બે ગાય, ચાર ગાય જેટલી તમે રાખી શકો, પણ ગૌ પાલન દરેક વ્યક્તિ કરતું થાય તો ગૌ પાલન। તો આપણી ઓફિસ હોય, આપણા ફાર્મ હાઉસ હોય, આપણી ફેક્ટરી હોય, કારખાનું હોય, ત્યાં ગાયને રાખીએ, અને પછી એ પણ વ્યવસ્થા નથી તો પછી જ્યાં ગૌશાળા છે એ ગૌશાળામાં જઈને બને તો એક ગાય તો દરેકે કે આ એક ગાય માતાની સેવા એ મારી છે, એક જવાબદારી લઈએ કે જેનું જેવું સામર્થ્ય, પણ આ એક ગૌની સેવા જે પણ વાર્ષિક એનું જે પણ આવે છે, અને જેમ પૂર્વમાં પણ વક્તવ્યમાં કહ્યું કે ધનથી તો સેવા કરીએ, જેમ પિતૃચરણે પણ આજ્ઞા કરી કે ભાઈ તમે રજાના દિવસમાં કમથી કમ વીકમાં એક વાર તો ગૌશાળામાં આપણે આવવું જ જોઈએ, પરિવાર સાથે આવીએ। અને આ એક શ્રીજી ગૌશાળા તો એક આદર્શ એવી ગૌશાળા છે કે લોકો અહીંયા આવે અને એવું રમણીય આખું શ્રી ગિરાજી અહીંયા બનાવેલા છે, અને મને બહુ આનંદ થાય છે, લોકો બહુ ઉત્સાહથી પોતાના સેલિબ્રેશન, બર્થડે સેલિબ્રેશન, કંઈક ના કંઈક નાના પ્રસંગો અહીંયા આવીને ઉજવે છે। ગઈકાલે પણ અહીંયા આ જ હોલમાં કોઈનો બર્થડે અહીંયા મનાવતા હતા, લોકો આનંદ કરતા હતા, ગૌ માતાનું સાનિધ્ય મળે। હા, તમે કેક કરો, બધું જે પણ કરો, પણ સૌથી પહેલા એ સેલિબ્રેશનમાં પણ આવીએ તો સૌથી પહેલાં ગાયનું પૂજન કરીએ। જે પણ લોકો અહીંયા આવે છે પોતાનું કંઈ પણ જે ફંક્શન અહીંયા મનાવે છે, પણ સૌથી પહેલું ગૌ માતાનું પૂજન અવશ્ય એ વૈષ્ણવે કરવું જોઈએ। તો એક ગૌ માતાની સેવા તો દરેક વૈષ્ણવે, એટલું તો આપણે કરી જ શકીએ। તો ગૌ પાલન, ગૌ રક્ષા, અને ત્રીજું એક મહત્વની જે વસ્તુ છે ગૌ સંવર્ધન, આપણી જે ભારતીય જે ગૌ છે, અને એમાં પણ આપણી ભારતીય ગૌમાં પણ એમાં પણ આપણા જે સૌરાષ્ટ્રની એક જે ગૌ છે, અને એનું એની જે સુંદરતા, એવું સુંદર એના કાન, એનો સ્વરૂપ, એના નેત્ર તમે જુઓ, એટલી એ સુંદર, સર્વથી સુંદર જે હોય, બાકી બધી હું કોઈ તુલના નથી કરવા માંગતો, લેકિન એક આંતરિય પ્રેમના લીધે, વિશેષ ભાવના લીધે કે આપણા જે સૌરાષ્ટ્ર પ્રદેશની ગીર જે ગાયો છે, કાંકરે જે દેશી જે ગાયો છે સૌરાષ્ટ્રની, અને એ ગાયોની સુંદરતા કંઈક ઓર છે, એના દર્શનથી જ કંઈક અલગ આનંદ આવે છે।
તો એવી ગાયોનું એવી ગાયનું સંવર્ધન થાય, ઉત્તમ સારી ગાયોનું સંવર્ધન થાય, વધતી રહે એવા પ્રયાસ, આ ત્રણ વસ્તુ બહુ મહત્વની છે. આ ત્રણ વસ્તુ સમજાય ત્યારે જ આખી આપણી જે સંસ્કૃતિ છે, આપણું જે ભારત છે, જે વિશ્વગુરુની જ્યાં વાત છે, ત્યારે જ એ વિશ્વગુરુનું સ્થાન પ્રાપ્ત કરી શકશે કે જ્યારે દરેક જીવ ગૌ માતાની સેવા કરતો થશે. કારણ કે ગૌથી બધું જોડાયેલું છે. આપણી આ ભાગવત એ પણ ગૌથી જોડાયેલી છે. ગૌ સે હી સબ પ્રગટ હુઆ. જેની કથા, જેની આપણે આ લીલા શ્રવણ કરવા માટે પણ અહીંયા બેઠા છે, તમે વિચારો જગતમાં એનાથી મોટો ગૌ ભક્ત કોણ છે? ગવા મધ્યે વસામ્યહમ. પ્રભુ ખુદ આજ્ઞા કર રહે હૈ કે જ્યાં ગાયો છે ત્યાં હું વાસ કરું છું. તો અહીંયા ગૌ માતાના ખોડામાં બેસીને, ગૌના સાનિધ્યમાં, ઠાકુરજીના સાનિધ્યમાં અહીંયા આમ આટો પણ મારીએ ને પછી એક સ્થાન ઉપર બેસીને આમ તમે આમ શ્વાસ લો ને, પ્રાણાયામ કરો, કેટલી પવિત્રતા આમ ફીલ થાય. જે ગૌરજ ને ગોબર ને ગૌમૂત્ર, એની જે સુગંધ અને એની જે સુગંધ, એ વાયુ જે આપણા અંદર પ્રવેશ કરે અને પ્રવેશ કરતા જ એટલું એક પવિત્રતાનો અનુભવ દરેક આપ બધા કરતા જ હશો. તો આટલું આ સુંદર સ્થાન ને સુંદર મજાનો અવસર વૈષ્ણવો, ખૂબ આનંદ પ્રસન્નતા વ્યક્ત કરતા ગૌ માતાના ગુણગાન, એમની ગાથા તો અગાધ છે. અને પ્રસંગોપાત જે કંઈક ભગવદ્ કૃપાથી, પિતૃચરણની કૃપાથી, કારણ કે ગૌ સેવાની જે સૌથી મોટું જે પ્રોત્સાહન, એનો આગ્રહ અને એની પ્રેરણા જે અમને આપી છે અમારા પિતૃચરણ દાદાજી, કે જે ગૌ માટે દાદાજીને અત્યંત સ્નેહ, અત્યંત પ્રેમ છે. આ તો એક મારો મનોભાવ પ્રગટ કરું છું, બાકી જાહેરમાં આ બધી કઈ વસ્તુ કહેવાની જરૂર નથી. ઘણી વખત દાદાજીને મેં જોતા હોઈએ, અમારી ગૌશાળામાં પણ ત્યાં જાય, કલાકો ને કલાકો ત્યાં બિરાજે, ગૌમૂત્રનું પાન, ગવામૃતમનું પાન, અને પછી ત્યાં છાણ, આ પોતે ગૌની સેવા ત્યાં કરે. ખાલી બિરાજે નહીં, ત્યાંથી ગોબર હોય ત્યાંની સાફ સફાઈ, અને અમે તો પ્રત્યક્ષ જોયું છે અમારા પિતૃચરણ માતૃચરણને. ગોંડલમાં અમે રહેતા ત્યાં અમારે ગાયો હતી ઘરના આંગણામાં, ને ત્યાં પોતે આપ એ ગાયોની સેવા આપ પોતે કરતા. તો સૌથી મોટા પ્રેરણા સ્ત્રોત અમારા પિતૃચરણ દાદાજી. આજે પણ આપનો એક નિત્ય નિયમ કે ગ્રાસ ગૌને ખવડાવ્યા પોતાના હાથથી કરાવ્યા વગર આપ ભોજન પર નથી બિરાજતા, એ આપનો આગ્રહ નિયમ. ને ખૂબ એ વાતનો અમને ગૌરવ છે આપથી, કે એ ગૌ માતાની સેવાની પ્રેરણા અમને પિતૃચરણથી મળી છે. ને આપનું મંગલ સાનિધ્ય, આપના મંગલ કર કમલો દ્વારા આ આયોજનનું દીપ પ્રાગટ્ય થયું. પિતૃચરણના ચરણોમાં વંદન કરીને, ગૌ માતાના ચરણોમાં વંદન કરીને ભાગવતમાં આપણે, અને ભાગવતમાં પણ પ્રથમમાં મહાત્મ્ય, અને મહાત્મ્યમાં પણ પ્રવેશ કરતા પૂર્વ એની એક જે સંક્ષિપ્ત જે ભૂમિકા છે, થોડુંક ભૂમિકામાં દર્શન કરીને મહાત્મ્યમાં આપણે પ્રવેશ કરીશું. બોલીએ શિવલ્લભાધીશ કી જય, ગૌ માતા કી જય. શ્રીમદ ભાગવત શાસ્ત્રોમાં, વેદોમાં ભગવાનને દ્વાદશ અંગ વાળા કહ્યા, દ્વાદશાંગો વૈ પુરુષઃ, કે ભગવાનના દ્વાદશ અંગ છે. અને શ્રીમદ ભાગવત એના દ્વાદશ સ્કંદ આપણા શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ રૂપે આપણને આજ્ઞા કરે છે કે આ શ્રીમદ ભાગવત
અને એ ભાગવતના દ્વાદશ સ્કંદ શ્રીના જીનાજ દ્વાદશ અંગ છે. એક એક સ્કંદ અને એક એક અંગ એટલે આખું આ ભાગવત સ્વરૂપાત્મક છે. કહા જાતા હૈ ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન, જેમ દાદાજીએ પણ આજ્ઞા કરી કે યે ભાગવત અપન સુનવે યહાં બેઠે હૈ તો યે કોઈ એસી હી સહજ બાત નહીં હૈ, આ કોઈ સાધારણ વાત નથી. કહેને કે અતિ હરિ કૃપા જાહી પર ઓઈ પાંવ ધરે એહી માર્ગ સોહી, જેના ઉપર ઠાકોરજીની અતિ કૃપા થાય છે એ આ ભગવદ કથાનું શ્રવણ કરવા માટે આવે છે. આપ બધા વૈષ્ણવો ભગવદીઓની ઉપર ઠાકોરજીની અગાધ કૃપા છે. આપ પોતાના બધા લૌકિક કાર્ય વ્યસ્ત બધા જીવનને છોડીને લૌકિક કાર્યોને બીજા બધા કાર્યોને ગૌણ કરીને આપ આ કથા મંડપમાં આવીને બેઠા છો. આ ઠાકોરજીનું સાક્ષાત કૃપાનું એ પ્રમાણ કે આપ બધા અહીંયા બેઠા છો, એ પ્રમાણ હૈ. બીજો કોઈ પ્રમાણ છે નહીં કે આપ અહીંયા આવીને બેઠા છો. લૌકિક સંસારિક કાર્યોને કેટલા બધા વ્યસ્ત છીએ આજના સમયમાં લોકો, કેટલા બધા અહેમતા મમતા આપણી બધી ઘર પરિવાર અને એનાથી સંબંધથી જોડાયેલા આપણા અનેક કાર્યો સવારથી સાંજ આપણે ફ્રી જ નથી થતા. પરંતુ આ ગૌ માતાની આ ઠાકોરજીની અતિ કૃપા છે કે બધા કાર્યોને ગૌણ કરીને આપનું મન આ કથા સાંભળવા માટે આ સ્થાન ઉપર આવવા માટે આપ તત્પર બન્યા, અહીંયા આવીને બેઠા છો, તો આ ઠાકોરજીનો કૃપાનું આ પ્રમાણ છે. પ્રભુ જ્યારે કોઈ જીવ ઉપર કૃપા કરવાનું વિચારે વૈષ્ણવો, તો એને સત્સંગનું દાન આપે છે. આપણી ઉપર ઠાકોરજીની કૃપા થઈ આપણને ક્યારે ખબર પડે? આપણા લૌકિક આજે તો સહજમાં ઘણી વખત લૌકિક કાર્ય સિદ્ધ થઈ જાય તો કે ભાઈ કૃપા હો ગઈ, કોઈની સાથે ડીલ થતી હોય ડીલ થઈ ગઈ ભગવાનની કૃપા. અરે એ તો બધી ઠાકોરની ભગવાનની બધી સાધારણ કૃપાઓ છે. જ્યારે ભગવાનની સાધારણ કૃપા થાય ત્યારે ભગવાન કે તું મારી પાસેથી લઈ જા, અને જ્યારે ભગવાનની અસાધારણ કૃપા થાય ત્યારે ભગવાન કે તું મારી પાસે રહી જા. આ તમે અહીંયા જે અહીંયા છો ને, આ ભગવાનની અસાધારણ કૃપા છે, વિશિષ્ટ કૃપા. આ ભગવદ કથા એમનું ચરિત્ર અને એમના દ્વારા જ કહેવાયેલું ભાગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. ભાગવતનો મતલબ શું છે? ભગવાન કહી રહ્યા છે, અને વક્તા કોણ? ભગવાન સ્વયં. ઘણી વખત લોકોને સ્પેશિયલી નાના બાળકોને સેવા કરતા હોય ને, અને પછી એના મમ્મી પપ્પા સેવા કરતા હોય, ઓલું બાળક જુએ પછી કે દંડવત કર, હાથ જોડ ને આમ બધું એને માતા પિતા શીખવાડે ને, અને પછી ભોગ ધરાવે ને, પછી ઓલું બાળક સહજતાથી બાલ બુદ્ધિથી કહેતું હોય કે મમ્મી આ બધું કરીએ છીએ પણ આ બોલતા કેમ નથી? એમ ઘણી વખત પ્રશ્ન કે એ બોલતે ક્યુ નહીં, આ વાત કેમ નથી કરતા? સહજતાથી બાળકને પ્રશ્ન થાય. ભગવાન બોલે છે, અને ભગવાન બોલે છે એ તમારે સાંભળવું હોય તો આ ભાગવતમાં આવીને બેસો. કારણ કે આ ભાગવત શું છે? કૃષ્ણા સ્પીક્સ, ભગવાન કી બાતે, ઉનકે દ્વારા કહી હુઈ, એ પોતે બોલી રહ્યા છે. સેવા તો આપણે કરીએ છીએ ઘરમાં, પરંતુ સાક્ષાત રૂપથી આપણને કંઈ કહેતા નથી, પરંતુ આ ભાગવતના માધ્યમથી એ આપણને કહી રહ્યા છે. એટલે આ કથામાં જ્યારે બેસો તો બહુ સાવધાનીથી, કારણ કે આના મુખ્ય વક્તા ભાગવતા પ્રોક્તમ, મુખ્ય વક્તા આના ભગવાન સ્વયં છે.
भगवान द्वारा प्रकट थयु एटले भागवत। तो ये भागवत क्या है? कृष्णा स्पीक्स, वो कह रहे हैं। अने जारे ई बोलता हो तो पछी बहु ध्यान थी, सावधानी थी, कोई इम्पोर्टेंट व्यक्ति बात करतो हो तो आपणे केटलू सावधानी होय। तो पछी आना वक्ता भगवान द्वारा कहवायेलू छे तो पछी ई जारे बोलता होय तो पछी केटली सावधानी होवी जोईए, केटली एकाग्रता होवी जोईए। तो सावधानी हशे, एकाग्रता हशे वैष्णवो, तो आनंद आवशे, तो रस आवशे। अने पछी आम थी आम ज मोड़ा फेरवता रहीशुं, कोण आयुं, कोण गयुं, शुं छे, केटला वाग्या, तो पछी ठीक छे, पछी ए कथामां आनंद नहीं आवे, कथामां रस नहीं आवे। तो भगवान द्वारा कहवायेली भगवाननुं ज वाङ्मय स्वरूप एटले के आ श्रीमद भागवत। श्री महाप्रभुजीए तो एक एक स्कंद, एक एक अंग, जेम प्रथम अने द्वितीय स्कंद श्रीनाथजीना चरणों, त्रीजो चौथो स्कंद श्रीनाथजीना बाहु बताव्या, पांचमो छठो स्कंद श्रीनाथजीनी जंघा बतावी, सातमो आठमो स्कंद श्रीनाथजीना वक्षस्थल बताव्या, नवमो स्कंद श्रीनाथजीना जमण हस्तनो अग्रभाग, दशम स्कंद हृदय, अग्यारमो स्कंद मस्तक, अने बारमो स्कंद वाम भुजा, वाम हस्त। एक एक स्कंद एक एक अंग स्वरूप छे। अने श्री महाप्रभु जीए श्रीमद भागवत ना गुढ़ार्थ ने प्रकाश करवा माटे बे ग्रंथों प्रगट कर्या। एक भागवतार्थ प्रकरण अने बीजू छे श्री सुबोधनी जी। श्री हरराय महाप्रभुजीए त्यां सुधी आज्ञा करी के नाश्रितो वल्लभाधीशो नच द्रष्टा सुबोधनी, ना राधि राधिका नाथो वृथा तज्जन्म भूतले। आप कह रहे हैं कि जो जीव, जो वैष्णव जाने श्री महाप्रभु जी में जाकू प्रीति नहीं है, जिन्हें श्री महाप्रभु जी नो आश्रय नहीं लीधो, नच द्रष्टा सुबोधनी, जिन्हें सुबोधनी जी ना दर्शन पण नहीं कर्या, घणा ने खबर नहीं श्री सुबोधनी जी शू छे, जेने श्री सुबोधनी जी नो स्पर्श दर्शन पण नहीं कर्यो, जेने राधिका ना नाथ श्री कृष्ण नी सेवा नहीं करी, वृथा तज्जन्म भूतले, एनो जन्म भूतल पर व्यर्थ छे। तो श्री भागवत गुढ़ार्थ प्रकाशन परायणाय नमः। श्री सर्वोत्तम स्तोत्र अंतर्गत श्री गोसाई जीए कह्यू के भागवत ना गूढ़ अर्थों ने प्रगट करवा माटे श्री महाप्रभु जी नु प्रागट्य थयू। अने एक गूढ़ार्थ बे ग्रंथों मा छे, एक तत्वार्थ दीप निबंध अंतर्गत भागवतार्थ प्रकरण, अने बीजू छे श्री सुबोधनी जी। आ ग्रंथ घर मा होय तो एनो नित्य वांचन करजो, न होय तो वेला मा वेलू एने घर मा वसावजो। ભાગવતાર્થ પ્રકરણ અને શ્રી સુબોધની, કારણ કે ભાગવત વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, મોટા મોટા વિદ્વાનોની પરીક્ષા ભાગવતમાં થાય છે, એ કોઈ સહજ સરળ વિષય નહીં હે। ભાગવતના માધ્યમથી ઘણા બધા જિજ્ઞાસાઓ આપણને થાય, ઠાકોરજીની લીલા આમાં ગૂઢ છે, પરંતુ એ ગુણ એ લીલાઓને સમજાવવા માટે શ્રી મહાપ્રભુજીએ આ બે ગ્રંથ પ્રગટ કર્યા। એ જ શ્રી સુબોધનીજી અંતર્ગત, એટલે આપણે ભાગવતના પ્રસંગોને પણ શ્રી સુબોધનીજી સાથે એના ભાવાર્થને ગુણાર્થને સમજવાનો આપણે પ્રયાસ કરીશું સમય અનુસાર। એ જ શ્રી સુબોધનીજી અંતર્ગત શ્રી મહાપ્રભુજી બહુ સુંદર ભાવ બતાવ્યો કે ભાગવતના અંદર ભગવાનની દસ પ્રકારની લીલાઓ એ તો ગૂઢ છે, અગાધ છે, પરંતુ એ જ ભાગવતની બધી લીલાઓ એક સાથે એક સ્થાન ઉપર વૈષ્ણવ દર્શન કરી શકે છે,
एक जग्याए एक स्थान ऊपर एक ज वारमा अने ई स्थान कयू ए श्री आचार्य जी कहे छे के शिनाजीनी पीठिका के ए जे शिनाजीनी जे पीठिका छे अने ए पीठिका अंदर रहेला जे बंधा चिन्हो ए बधा चिन्ह श्री भागवत अंतर्गत भगवान नी जे लीलाओ छे ए लीला ना प्रतीक स्वरूप ए कंदराओ ना चिन्ह छे। ध्यान दे इस बात को, शिनाथ जी अने एमा रहेली जे पीठिका एटले जे कंदरा छे ना, तमे शिनाथ जी ना चित्र जी तो घर घर मा होय छे, अने ए जे शिनाथ जी जे गिरिराज जी नी कंदरा, श्री गिरिराज जी नी कंदरा ना द्वार, निकुंज ना द्वार ऊपर श्रीजी बाबा उभा छे। અને તમે જો પીઠિકાના ધ્યાનથી દર્શન કર્યા હોય તો એ પીઠિકા અંતર્ગત ઘણા બધા ચિહ્નો છે, એમાં ગાય પણ છે, શુક પણ છે, મેષ હે, સર્પ છે, નાગ છે, અનેક પ્રકારના ચિહ્નો છે। શ્રી મહાપ્રભુજી આપણને દર્શન કરાવે છે, જુઓ શ્રીનાથજીનું મુખારબિંદ, અને મુખારબિંદ ઉપર સૌથી મધ્યમાં કેન્દ્રમાં શેનું ચિહ્ન છે તો કે શુક। શ્રી મહાપ્રભુજી બતાવ્યું કે એ શુક કોણ છે, તો શ્રી મહાપ્રભુજી એને પ્રથમ અને દ્વિતીય સ્કંદના પ્રતિક રૂપે માન્યા, કારણ કે પ્રથમ સ્કંદમાં શુકદેવજીનું આગમન અને બીજા સ્કંદમાં શુકદેવજી ઉપદેશનો પ્રારંભ કરે છે, એટલે ભાગવતના મુખ્ય વક્તા કોણ કે શ્રી શુકદેવજી મહારાજ। અને એ જ શુક જે શ્રીનાથજીના પીઠિકાના મધ્યમાં શ્રીનાથજીના મસ્તક ઉપર બિરાજમાન છે એ શુક કોણ કે શ્રી શુકદેવજી છે ને, પોપટ છે કે નહીં। તો એ શુક ત્યાં બેઠું છે શ્રીનાથજીના મસ્તક ઉપર, અને એક શુક બેઠું છે શ્રીનાથજીની નાસિકા ઉપર। તમે જુઓ આપણે વૈષ્ણવો ઠાકોરજીને નકવેસર ધરાવે ને, વેસર ધરાવો કે નહીં, કોણ કોણ ધરાવે છે નકવેસર, હાથ ઉપર કરજો। નાસિકામાં ધરાવીએ વેસર, નકવેસર, કાનમાં ધરાવીએ કુંડલ કરણફૂલ, મસ્તક પર ધરાવીએ અલકાવલી તિલક અલકાવલી, કંઠાવરણ ગોપ, બધા શિંગારોના નામ। ઘણી વખત સત્સંગનો અભાવ હોય એટલે આપણને નામાવલી, આપણને નામ ખબર નથી હોતા, કટી મેખલા, કેવા કેવા બધા સુંદર સુંદર નામો છે એ નકવેસર। અને એ નકવેસરમાં જુઓ વચ્ચે આમ લાલ પદક હોય, લાલ પદક, અને નીચે એક મોટું મોતી હોય અને ઉપર એક છોટો ગોલ નાનું મોતી હોય। નકવેસર ગમે તેવો ન હોય એનો પણ આખો પ્રકાર છે, લાલ પદક ઓર સુવર્ણ મેં જડો ભયો ઓર વાકે નીચે બડો એક મોતી ઓર ફિર વહી પદક કે ઉપર છોટો સો એક મોતી। અને એ એ નકવેસર જે નાસિકા ઉપર ધરાવે ને શ્રીજીને, તમે એ નકવેસરનો આકાર જુઓ, એ પણ એક શુક છે, શુક જેવો એનું સ્વરૂપ એવું લાગે શ્રીનાથજીના નાસિકા ઉપર। એકવાર તો એ નકવેસરને જોઈને, નકવેસરમાં અંકિત જે મોતી છે એ મોતીને જોઈને એક કવિએ કહ્યું કે મોતી તું સીપ કે કોણ તપસ્યા કેની, કંચન બીચ બેઠ કે અધરન કો રસ પીનો। કોણ સી તુને એસી તપસ્યા કી કે ઉનકે અધરોં કો તું પાન કર રહો હૈ। મોતી કહે નહીં ભૈયા એસી બાત નહીં હૈ। અચ્છા ક્યો? અબ મોતી કહે રહા હૈ, મોતી શું કહે છે, સીપ તજા સીપી તજી અધબિચ ગયો બિંધાઈ, સીપ તજા સીપી તજી અધબિચ ગયો બિંધાઈ, તડપત હો લટકત હો પહોંચત નહીં, તડપ તડપ રહે જાઈ, કઈ યુગો યુગો સે લટકા હુઆ હું, તડપ રહા હું પહોંચત નહીં,
तड़प तड़प रह जाए। अभी तक मुकु वो अधरामृत को पान अभी तक नहीं मिला है। तो एक तो शुक जो ऊपर विराज रहे और एक दूसरो शुक श्रीनाथ जी की नासिका में, जाने श्रीनाथ जी नो मुखारविंद एक बिंबाफल, अने बिंबाफल नो स्वाद लेवा माटे ओलो शुक त्यां बैठो। तो वो शुक शुकदेव जी, तो प्रथम अने द्वितीय स्कंद ने संगति श्री महाप्रभु जी शुक साथे करी। શ્રી મહાપ્રભુ જી બતાવે છે કે જો શ્રીનાથજી ની એ જ કંદરા ને પીઠિકામાં એક જગ્યાએ મુનિ બિરાજમાન છે, હવે મુનિ કોણ? તો એની સંગતિ શ્રી મહાપ્રભુજીએ ત્રીજા સ્કંદ સાથે કરી, કારણ કે ત્રીજા સ્કંદમાં માતા દેવહૂતિનો ઉદ્ધાર કરવા માટે ભગવાન કપિલ રૂપ લઈને પધાર્યા। તો એ મુનિ બેઠા છે કોણ? કપિલ મુનિ, જે ત્રીજા સ્કંદનું પ્રતીક છે। શ્રીનાથજીની બીજી બાજુમાં પીઠિકાના દક્ષિણ ભાગમાં બે મુનિ છે, એની સંગતિ શ્રી મહાપ્રભુજીએ ચતુર્થ સ્કંદ સાથે કરી, કે ચતુર્થ સ્કંદ અંતર્ગત એ બે મુનિ જે છે, એક છે નર અને એક નારાયણ। નર સ્વરૂપે શ્રેષ્ઠ શ્રી નારદજી, જે ધ્રુવજીને મંત્રનો ઉપદેશ આપ્યો એમનું ચરિત્ર આવે છે। શ્રેષ્ઠ નારાયણ એટલે પૃથુ મહારાજ, જે અર્ચન ભક્તિ સ્વરૂપ છે। તો એ નર અને નારાયણ સ્વરૂપ એ બે મુનિ ચતુર્થ સ્કંદના પ્રતીક સ્વરૂપ એ શ્રીનાથજીના પીઠિકામાં બિરાજે છે। પાંચમો સ્કંદ જો શ્રીમદ ભાગવત અંતર્ગત પાંચમા સ્કંદમાં કાલચક્રનું પણ વર્ણન કરવામાં આવ્યું છે, અને કાલચક્રનો પ્રારંભ ક્યાંથી થાય છે? મેષ રાશિથી, મેષ રાશિથી પ્રારંભ થાય છે। અતઃ શ્રીનાથજીની પીઠિકામાં રહેલો એ જે મેષ એ આ પંચમ સ્કંદનું પ્રતીક છે। નરસિંહ એ સિંહ રાશિનું ચિહ્ન છે, ગૌ એ વૃષ રાશિનું ચિહ્ન છે। એટલે આ પંચમ સ્કંદ આ કાલચક્રનું વર્ણન એના પ્રતીક સ્વરૂપ આ બધા ચિહ્નો વિદ્યમાન છે। હવે જુઓ છઠ્ઠો સ્કંદ એટલે કે પોષણ લીલા, પુષ્ટિ લીલા, અને એનો પ્રતીક સ્વરૂપ કોણ? તો કે શ્રીનાથજી કે પીઠિકામાં ગાય, પીઠિકામાં કોણ છે? ગાય છે ને, અને ગાય પણ જુઓ બે ગાય છે, એક ગાય ને એક એનું વાછડું આમ ધાવતી હોય ને એવું, આ દર્શન કર્યા ને, આ બધા ચિહ્નો છે। ઘણાને આ બધા ચિહ્નોની ભાવના એને ખ્યાલ નથી। અને ઈ ગાય ઈ પોષણ લીલા, પુષ્ટિ લીલાનું રહસ્ય પ્રગટ કરે છે। અને બહુ સુંદર મહાપ્રભુજીએ સમજાવી આ વાત, કે જેમ જુઓ તમે ગૌ માતા વાછરડાને પોષણ આપતી હોય, ધવડાવતી હોય, પછી ઘણી વખત વાછરડો શું કરે? સિંગ મારે, પાટી મારે, લાત મારે, પણ ગાય એનું પોષણ કરવાનું છોડતી નથી। ગાય વાત્સલ્ય મૂર્તિ છે, વાત્સલ્યતાનું સાકાર સ્વરૂપ યાની ગૌ માતા, સાકારવંત જે સ્વરૂપ યાની વો ગૌ માતા, વાત્સલ્ય ભાવ ગૌ। આજે ગાયના ગાય તમે જુઓ, એનો વાછરડાનો જન્મ થયો હોય ને, આમ ચાંટી ચાંટીને એની ગંદકીને સાફ કરીને અડધી કલાકમાં તો ઓલા એના વાછરડાને ઊભો કરી દે। અને આજે ભલે માતા કહીએ, પરંતુ આજે આપણે આપણા બાળકો અને એને આપણે ખોડામાં રાખતા હોઈએ ને, પછી એમાં જરૂર કામ, હવે તો ઓલા ડાયપરો આવી ગયા, કારણ કે ગંદકી સહન ન થાય, પછી 8 કલાક ચાલે ને 10 કલાક ચાલે, ઓલી માતા એ એટલી એના છોકરાની ગંદકી સહન ન કરી શકે, બોલો। અને હવે મેટ્રો મોટા મોટા શહેરોમાં તો ઓલી મા પાસે ઓછું રહે બાળક, ને ઓલી એની સાથે બીજી હોય આયા, હે ને, આયા હોતી હે ને, એની સાથે રાખે, અને પછી એના ખોડામાં જોવે દૂધ ઈ પાવે, બધું ઈ કરે, અને ઓલું આમ પર્સ લઈને ફરતી હોય, પર્સ આમ એ હાથમાંથી ન છોડે, બ્રાન્ડેડ આમ હાથમાં રાખીને,
પેલું છોકરું હાથમાં લઈને ન ગમે. પછી ઘણી વખત તો એના ખોડામાં એ રાખે ને બીજાને દેખાડવા માટે, પછી રડવા લાગે તો છાનું એનાથી થાય નહીં. આને જો ને, આને છાનું કરે બોલો. આવી સ્થિતિ, આ વાત્સલ્યતાની આવી સ્થિતિ આપણા આ ભારતમાં સર્જાઈ રહી છે. એવો એવો પ્રભાવ વેસ્ટર્ન કલ્ચર, એનો પ્રભાવ આપણી સંસ્કૃતિ ઉપર પડી રહ્યો છે. અને ત્યાં આપણે આ ગૌ માતા જુઓ, ઓલો બાળક છો એનો વાછડું જન્મ્યો હોય ને, એના ચાંટી ચાંટીને આમ અડધી કલાકમાં તો આમ ઊભું થઈ જાય. છે કે નહીં સાચી વાત? કયો ગૌ એનું પોષણ કરવાનું છોડતી નથી. અને આપણી એક માતાની સ્થિતિ, વાત્સલ્યતા ઓછી થતી ગઈ. એટલે પણ એટલા માટે જ બાળકોને પણ જે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવની જે ભાવનાઓ જે શાસ્ત્રોમાં છે, એ ભાવનાઓ ક્યાંક ધીરે ધીરે નષ્ટ થતી જાય છે. કારણ કે બાળપણથી એ જે વાત્સલ્ય છાયા બાળકને મળી નથી રહી, એ જે હૂંફ જે મળવી જોઈએ માની, એ હૂંફ એ મળતી નથી. અને બહુ આયા આયા કે ના આયા આયા માયા જેવી છે. આયા ઓર માયા, માયા માયા શું કરે, ભગવાનથી દૂર લઈ જાય બાળકને, જીવને. અને આયાનું પણ શું કામ, માથી દૂર લઈ જાય. તો એ આયા ને માયા બંને એક જેવી. એટલે હવે એટલું બધું રેપ કરી દે બાળકને, અરે પછી 10-10 કલાક, 8-8 કલાક. હવે વિદેશોમાં તો અમે જતા હોઈએ 24 કલાક. આપણે ત્યાં તો હજી તો પણ રાત્રે સૂતા સમય કે એવા સમયે પહેર, લેકિન વિદેશોના અંદર 24 કલાક, અરે જન્મની સાથે જ, હજી તો જન્મ થયો એને ઓલું પહેરાવી દે સીધું. લે ધીરે ધીરે એ પ્રભાવ આપણી સંસ્કૃતિ ઉપર પડી રહ્યો છે વૈષ્ણવ. આપણે બીજાનું પણ સ્વીકાર કરીએ પણ વિવેકતાથી, શું લેવું અને શું ન લેવું, વિવેક બુદ્ધિ સે હમ ઉસકો અપનાએ. બધાના પોતાના કલ્ચર, કોઈ પણ સંસ્કૃતિની બુરાઈ નથી, પરંતુ શું લેવું જોઈએ અને શું ન લેવું જોઈએ, એ વિવેક આપણી અંદર હોવો જોઈએ. તો વાત્સલ્યતા જે શીખવી હોય, એની વાત્સલ્ય મૂર્તિ શું કામ. એટલે તો ગાયને કહીએ ને, હમણાં હૈરાએ વાત કરીને સરસ, આમ ગાયને આમ તમે થોડુંક આમ વાલ કરો ને, એના આંખમાંથી આમ કરુણારસ વહેવા લાગી જાય. વાત્સલ્ય મૂર્તિ છે. એટલે ઓલું વાછડું કેટલું પણ પાટું મારે, સિંહ મારે, તો પણ ગાય એનું પોષણ કરવાનું છોડતી નથી. એ ગાયની કૃપા છે. કૃપા એટલે પુષ્ટિ, પુષ્ટિ એટલે પોષણ, પોષણમ તદ અનુગ્રહમ. એવી રીતે જ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું કે જેમ જીવ પણ અનંત દોષોથી ભરેલો છે, પરંતુ જ્યારે જીવ કૃષ્ણના શરણમાં આવી જાય છે, જીવ ઠાકોરજીની શરણમાં આવી જાય, બ્રહ્મ સંબંધ લઈ લે, પછી એ અનંત જીવના દોષોને ભગવાન જોતા નથી, ભગવાન એ જીવનું પોષણ કરે છે. એ ભગવાનની કૃપા છે, એને પુષ્ટિ લીલા કહેવાય. એ પોષણ લીલા એટલે ષષ્ઠમ સ્કંધ. શ્રી મહાપ્રભુજીને વચન આપ્યું છે ઠાકોરજી કે એકવાર જે જીવ બ્રહ્મ સંબંધ લેશે, એના દોષ તરફ હું નહીં જોઉં. એટલે દરેક જીવે બ્રહ્મ સંબંધ લેવું જોઈએ, અને એવા જીવના દોષ તરફ ઠાકોરજી જોતા નથી. એ જીવને ભગવાન કૃતાર્થ કરે છે, એનું પોષણ ભગવાન કરે છે. તો એ પોષણ લીલાનું પ્રતીક એટલે કે આ ગૌ માતા છે. તમે જુઓ એ પોષણ, આમ જોવા જઈએ આખા સૃષ્ટિનું પોષણ કરવા વાળી, પોષણ કરવા વાળા ભગવાન છે. આ સૃષ્ટિનું પોષણ કરે છે, પરંતુ ભગવાનનું પોષણ કોણ કરે છે? પ્રભુ કા પોષણ કોણ કરતા હૈ? વો હમારી ગૌ માતા. આખા સૃષ્ટિનું જે પોષણ કરે છે, એને પોષણ ગાયથી મળે છે, અને એના પ્રમાણો છે. તમે વાર્તા સાહિત્ય લઈ લો, ઠાકોરજીની બાલ લીલાઓમાં પણ ગાયનું દૂધ ને દહીં ને માખણ ખાઈ ખાઈને ઠાકોરજી એમનું એ પોષણ થયું. અરે સારસ્વત કલ્પની વાત છોડો, હમણાં શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય સમયની વાત લો ને, એ સમયમાં
જે શ્રીનાથજીનું શિગ્રરાજજીમાંથી જે પ્રાગટ્ય થયું, એ પ્રાગટ્ય કઈ રીતે થયું? ગાયના પોષણના માધ્યમથી. હા, ગાયે પોષણ આપ્યું ને. તમે જુઓ શ્રીનાથજીના પ્રાગટ્ય વાર્તા અંતર્ગત પ્રસંગ આવે છે ને, સંવત 1466 એ સમયની વાત છે, એટલે મહાપ્રભુજીના પણ પ્રાગટ્ય સમયની પૂર્વ, લગભગ 100 વર્ષ પૂર્વની વાત. અને એ જ ગિરિગિરાજમાંથી શ્રીજી બાવા ત્યાંના બ્રજવાસીઓ અને એની ગાયો ઓલો ગોવાળ ચરાવવા માટે લઈ જતો, અને ગૌ ચરાવવા માટે લઈ જાય અને ચરાવવા માટે લઈ જાય, અને એમાંથી એક નંદરાયજીના એમની જે ગાય હતી ઘુમર, એ વંશની એક ગાય, એ જ વંશની એક ગાય એ સમયમાં રોજ એ ગૌ ગાયનું જે ધણ હોય એમાંથી અલગ થઈને સીધી ક્યાં જાય? સીધી ગિરરાજજી ઉપર. અને ગિરરાજજી ઉપર જઈને પર્વતમાં જઈને આમ વચ્ચે એક કંદરા જેવું દેખાય અને ત્યાં જઈને ઓલું સ્ત્રાવ આપે. કેટલા દિવસ મહિનાઓ સુધી આવું ચાલ્યું ને, હવે ઓલા જેની ગાય હતી એ વિચારવા લાગ્યા કે આ ગાય દૂધ ઓછું કાં આપે. ઓલા ગોવાળને વાત કરી કે ભાઈ આ ગાય આ દૂધ અમારું આ ઓછું કેમ આપે છે. બ્રાહ્મણે એને પૂછ્યું, એક બ્રાહ્મણની ગાય હતી, તેણે પૂછી ગોવાળિયાને પેર રે, દૂધ ઘટે છે નિત્ય કેમ મારું, દોઈ લઈ જાય તું ઘે ગોવર્ધન રસિયા રે, મારા મન વસિયા વ્રજ ના ચિંતા નહી કરો, હું જોઉં છું. ત્યારે ગોવાળિયાએ એમ કહ્યું, ભાઈ ખબર કાઢું નિર્ધાર, સમજાવી કહું સાર, ગોવર્ધન રસિયા મારા મન વસિયા વ્રજના મધુર હસિયા. જોવું પડશે હવે કોઈ પ્રકારે આ ગાય ક્યાં જાય છે, કોણ ધુવે છે, આનો નિર્ધાર કરવો પડશે. જોવું, અને હવે ઓલો ગાયને ચરાવવા માટે લઈ ગયો. હજારો ને હજારો ગાય, તો ઓલી ગાય ઉપર આનું વિશેષ ધ્યાન ગોવાળિયા. હવે આમ જાય ને જ્યાં તરેટી આવી અને ધણ માંથી ઓલી ગાય આમ આમ વળી ગઈ. આ શું? અને હવે ઓલી ગાય વળીને સીધી શિખરાજ ઉપર, શિખરાજી ઉપર જઈને ઓલો ગોવાળિયો પાછળ પાછળ જાય છે ગાયની, અને ત્યાં શું જોયું? એક આમ એક કંદરા જેવું, અને ગાય ત્યાં ઊભી છે, અને ઊભી રહીને અપને આપ એમાંથી સ્ત્રાવ થઈ રહ્યો છે, દૂધની ધારા વહી રહી છે. સાંજે સવારે ગૌ ટોળામાંથી ગિરિવર ઉપર જાય,
स्त्रवे नित्य प्राण जीवन ने पाए गोवर्धन रसिया रे। हवे आ बधो दृश्य गोवाड़िया जोयो गौ प्रकार गोवाड़िया जोई ब्राह्मण ने लाव्यो संग रे अचरज जोई ने विस्मित थयो मन कहाव्यो सोने गोवर्धन रसिया रे मारे मन बसिया व्रजनाथ मधुर हसिया। हवे ओलाए ब्राह्मण ने बधाने वात करी ने हवे ब्राह्मण ने बीजा बधाने कीधु ने हवे बधा ब्रजवासीओ ई गाय ने जोवा माटे सीधा ऊपर अने ऊपर जोईने जोए के गाय अपने आप स्रवे छे दूध नी धारा बहे छे બધાને આશ્ચર્ય થયું કે આ શું છે વાત અને એમાં એક વયો વૃદ્ધ અનુભવી બ્રજવાસી આવ્યો કે આ આ તો એમ વાત નથી અથવા તો આ જ્યાં ગાય દૂધ સ્રવે છે અથવા તો આની અંદર બહુ ધન સંપત્તિ રહેલી છે અથવા તો આમાં દિવ્ય દેવ છે દિવ્ય દેવ એમાં છે અને એ 1466 નો એ દિવસ પંચમી તિથિ આવી અને જે ગાય દૂધ સ્રાવી હતી ત્યાં જ બધા બ્રજવાસીઓને ઠાકોરજીના ઉર્ધભુજાના દર્શન થયા અને જ્યાં એ ઉર્ધભુજાના દર્શન થયા એ બ્રજવાસીઓ જોઈને એક બ્રજવાસીએ કહ્યું અરે ભૈયા યે વહી સ્વરૂપ હૈ જાને સારસ્વત કલ્પ મેં બ્રજ મેં પ્રગટ ભય જાને ગૌચારણ લીલા કરી જાને ગાયો કી સેવા કરી જાને ગાયો કી રક્ષા કરવે કે લિયે બ્રજવાસીયન કી રક્ષા કરવે કે લિયે ગિરરાજ અપની ભુજા પે ધારણ કિયો યે વહી પૂજા હૈ અને આ વાત સાંભળીને એવા ઉમંગમાં આવી ગયા બધા એવા આનંદમાં આવી ગયા બોલો કે આ શિલાઓને હટાવીએ કે નહીં ये अपने आप ही प्रकट हुए हैं अपने आप दर्शन दे रहे हैं अपन को नहीं हटानो अपने आप ही प्रकट होंगे प्रतीक्षा करो अने अबे तो पछी ए भुजा ऊपर गाय दूध चढ़ावा आवे ने गाय नी साथे बधा ब्रजवासी दूध चढ़ावा आवे अरे देव प्रकट हुए हैं देव प्रकट हुए हैं હવે તો બધા બધાની મનોકામનાઓ પૂરી કરવા માટે કોઈની એક ગાય ખોવાઈ ગઈ અરે ઓ દેવ દમન મેરી ગાય મિલ જાય તો મે તુકુ સવા મણ માખન ચડાઉંગી તુકુ ઇતનો દૂધ આરો ગાઉંગી બાકી ગાય મિલ જાય બધા પોતપોતાના પ્રજવાસી મનોકામના પૂરી કરવા માટે એ દેવ દમન ની માનતા કરવા લાગ્યા અને દેવ દમને કહ્યું કે આપ મેરે લિયે વહી ઘૂમર જો ગાય હૈ વહી ગાયો કો દૂધ મેરે લિયે લેકે આવો અને સદુ પાંડે ની છોકરી નરો સદુ પાંડે શિનાજી આજ્ઞા આપી કે વહી ગાય કો દૂધ મૂકવું ચાહીએ હવે એ ગાય નું દૂધ એની સેવાનું કાર્ય સદુ પાંડે નું સોંપ્યું સદુ પાંડે એની પત્ની એની દીકરીને આ કાર્ય કર્યું ને નરો રોજ દૂધ લઈને જાય ઉપર શિનાજીને આરોગાવવા માટે જોતા જોતા સમય નીકળ્યો ધીરે ધીરે ઓલી જે ગાય હતી એ ધીરે ધીરે શિથિલ થઈ ગઈ તો હવે બીજી ગાયનું દૂધ સદુ પાંડે ઠાકોરજી આજ્ઞા કરી કે નહીં મોકો તો ભાઈ ગાય કે પ્રભુ અબ તો વો શિથિલ ભાઈ હૈ તો કહી કે વો દૂસરે એક ગાય હૈ વો કલી તેરે ઘર કે આંગન મેં આયેગી વો નંદરાયજી કે ઘર કી જો ગાય થી વહી કુલ કી વહી વંશ કી અને ભગવદ ઈચ્છા શક્તિ થી ધર્મદાસ આદિ જે બ્રજવાસી હતા એને આજ્ઞા આપી અને ઈ ગાય સદુ પાંડે ને આપી અને રોજ નરો એ દૂધ લઈને આવે દેવ દમન નાગ દમન ઓર ઇન્દ્ર દમન ભગવાને આજ્ઞા કરી કે આ મારા ત્રણ નામ છે
દેવતાઓનું દમન કર્યું, એમના અભિમાનનું દમન કર્યું, ઇન્દ્રનું દમન કર્યું, નાગનું દમન કર્યું, યાની એ તીન નામ. અને એ રોજ ગાય આવીને એના દૂધથી એ ઠાકોરજીને પોષણ કરતી જાય. ધીરે ધીરે સમય નીકળવા લાગ્યો. સમય આવ્યો 1535. 1535 એકાદશી કો દિન વૈશાખ માસ ઓર એસ પરમ પવિત્ર માસ મે ચંપારણ્ય વન મે અગ્નિકુંડમાંથી શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. અને એ જ દિવસે બ્રજવાસીઓને શ્રીનાથજીના મુખારવિંદના દર્શન થઈ ગયા. આખા બ્રજવાસીઓ એવા આનંદમાં આવી ગયા, ઉમંગમાં આવી ગયા. જે દિવસે મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું એ જ દિવસે બ્રજવાસીઓને શ્રીનાથજીના સુંદર કપોળ શ્યામલ સ્વરૂપ એવા સુંદર દર્શન થયા, એવા આનંદમાં આવ્યા. અને હવે તો બધા રોજ માખણો લઈ લઈને, દૂધ લઈ લઈને શ્રીનાથજીને ધરાવવા માટે લઈને આવવા લાગી. ધીરે ધીરે સમય નીકળ્યો. શ્રી મહાપ્રભુજી પણ પૃથ્વી પરિક્રમા કરતા કરતા પધાર્યા. શ્રી કેરા આરોગે નંદલાલ રે જારે ખંડ માં જઈ મહાપ્રભુજીને આજ્ઞા કરી તત્કાલ કુંવર ધન રસિયા રે મારા રસિયા બ્રજનો કુંવર ધન રસિયા મારી સેવા પ્રગટ કરો, તત્કાલ આપ પધારો. અને એ વચન સાંભળીને શ્રી મહાપ્રભુજી તત્કાલ એ પરિક્રમાને છોડીને તરત બ્રજ પ્રદેશમાં પધાર્યા અને સદુ પાંડેના ઘરમાં વિરાજ્યા. શ્રી મહાપ્રભુજી બ્રજમાં પધાર્યા, સદુ પાંડે ને ઘેર રે વચન સુન્યા ગિરિવર પ્રભુના વાત પૂછી કરી મે કુંવર ધન રસિયા નરો કે આવું કૃપાનાથ મેરે ઘર પાહ
પાહુને એટલે મહેમાન વલ્લભ પધાર્યા કે આજે મારા ઘરે મહેમાન આવ્યા છે એટલે થોડો વિલંબ થઈ ગયો આવું અરે પાહુને આય તો કા ભયો મેરો દૂધ તો લા આવું કૃપાનાથ ઓર અપો નરો દૂધ લેકે પાત્ર લેકે તુરંત સીધી ગિરિરાજ કે ઉપર ગઈ ઓર વો નરો જો દૂધ લેકે આઈ શિનાજીએ દૂધ આરોગ્યું થોડુંક એમાં છોડી દીધું કારણ કે ખબર છે ને વલ્લભ પધાર્યા છે उनको भी तो वो अद्रामृत देनो है और जब वो अद्रामृत मिलेगा तभी तो मधुराधिपते अखिलम मधुरम हो तो जान बुझ के शिनाजी दूध एमा थोड़ू बचाव्यु अने हवे ई दूध नो लईने नीचे आवी महाप्रभु जी कह्यु अरे आमा कई बच्यु छे बोले के आमा तो थोड़ूक ज छे आप कहो तो घर में बहु छे ना ई नहीं मने तो आज जोईए અને હવે એ જ થોડુંક બચેલું છે શ્રીનાથજીનું જે અદ્રામૃત શ્રી મહાપ્રભુજી અદ્રામૃતે આરોગ્ય લીધું ઓર કહી કે અબ સુબહ હોતે હી હમ ગિરિરાજજી કે ઉપર જાયેંગે ઓર દેવતા દેવ દમન કો પ્રગટ કરેંગે શ્રી મહાપ્રભુજી બધા બ્રજવાસીઓને લઈને શ્રી ગિરિરાજજી ઉપર પધાર્યા અને જ્યાં શ્રીનાથજી જાણ્યા કે મેરે વલ્લભ આ રહે હૈ મેરે પ્રિય વલ્લભ આ રહે હૈ उनको देख के अब तो शिनाजी रह नहीं पाए एक कंदरा माती आप रोते साक्षात प्रकट થઈ ગયા અને શ્રી મહાપ્રભુ જી ને મળવા માટે એમને આલિંગન આપવા માટે દોડતા દોડતા આવ્યા અને શિનાજી અને શ્રી મહાપ્રભુ જી ને ગિરિરાજજી ઉપર પ્રથમ મિલન થયું આલિંગન થયું મધુરાધિપતે રખિલમ મધુરમ આ બંને નું મધુરાધિપતિ નું એ મિલન થયું મહાપ્રભુજીની કૃપાથી શ્રીનાથજી પ્રગટ થયા અને હવે એમનો સેવા પ્રકાર શ્રી મહાપ્રભુજી પ્રારંભ કર્યો પાટે બેસાડીને ભોગ ધરાવ્યા ત્યાંથી પધાર્યા આપરે નિજ જન મને આનંદ વધાર્યો દૂરથી દાતનતા ગુંજામાલા આદિ બધી સેવા પ્રકાર બતાવીને પછી પૃથ્વી પરિક્રમા કરવા માટે આગળ પધાર્યા તો જો પૂરે જગત કો પોષણ દેને વાલે પુષ્ટ કરને વાલે એસે ગોવર્ધન પ્રભુ ગૌ માતા એમના દૂધથી પુષ્ટ થઈને પોષિત થઈને બ્રજ ભક્તોને કૃતાર્થ કર્યા છે યે યે એસી હમારી યે ગૌ માતા એટલે આ પુષ્ટિ લીલા પોષણ લીલા જે ગૌ માતા એનું પ્રતીક છે ષષ્ઠમ સ્કંદ શિનાજીની પીઠિકામાં જ સિંહનું ચિહ્ન છે એ સપ્તમ સ્કંદનું પ્રતીક છે જે ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે નરસિંહ રૂપ આપે ધારણ કર્યું શ્રીનાથજીની પીઠિકામાં રહેલો નાગનો ચિહ્ન અષ્ટમ સ્કંદનું પ્રતીક છે અષ્ટમ સ્કંદમાં દેવ દાનવોએ સમુદ્ર મંથન કર્યું
વાસુકી નાગનો રસ્સો બનાવ્યો. એટલે એ નાગ અષ્ટમ સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજીની પીઠિકામાં રહેલો મયુર નવમ સ્કંદનું પ્રતીક છે. નવમ સ્કંદ ઈશાનુ લીલા ભગવદીઓના ચરિત્ર છે, ભક્તોના ચરિત્ર છે. અને ભગવદીઓ કેવા હોય? નિષ્કામ. મયુર કેવો હોય? નિષ્કામ. દશમ સ્કંદમાં સાથે તો શ્રી મહાપ્રભુજીએ પીઠિકામાં રહેલા બધા ચિહ્નોની સંગતિ કરી છે. શ્રીનાથજીની પીઠિકામાં રહેલો સર્પ એકાદશ સ્કંદ સાથે એની સંગતિ કરી કે એકાદશ સ્કંદ એટલે મુક્તિ લીલા. શ્રી મહાપ્રભુજી બતાવ્યું કે જેમ સર્પને જ્યારે કાચલી કાઢવાનો જ્યારે સમય આવે, એ કાચલી જૂની કાઢે નહીં તો એ અંધ બની જાય છે, એને કંઈ દેખાય નહીં. એવી રીતે જીવે પણ જ્યાર સુધી અહમતા મમતા રૂપ કાચલી ઓઢેલી છે તો જીવને પણ ભગવત દર્શન થતા નથી, એ મુક્ત થતો નથી. એટલે એકાદશ સ્કંદના પ્રતીક સ્વરૂપ આ સર્પ અને આશ્રય લીલા બારમા સ્કંદના પ્રતીક સ્વરૂપ એટલે કે આ જે શ્રી ગિરિરાજની આખી જે પીઠિકા કંદરાનો જે દ્વાર ઉપર આપ જે ઠાડા છે એ આશ્રય લીલાનું સ્વરૂપ છે. જીવને પોતાનો આશ્રય અનુગ્રહ એની ઉપર કરવા માટે, આશ્રિત કરવા માટે આપ દ્વાર ઉપર ઊભા છે અને આમ હાથ રાખીને ભક્તોને બોલાવી રહ્યા છે, આમ બોલાવે છે, આમ પોતાની પાસે બોલાવે છે. આશ્રય લીલાનું સ્વરૂપ છે. આ રીતે શ્રી મહાપ્રભુજીએ આ જે પીઠિકામાં રહેલા જે બધા ચિહ્નો, એ ચિહ્નોની સંગતિ શ્રીમદ ભાગવત સાથે કરી કે આખું એ ભાગવતનું જ દર્શન શ્રીનાથજીના સ્વરૂપમાં થાય છે. એવું આ દિવ્ય શ્રીમદ ભાગવત જે વાંગ્મય સ્વરૂપ છે અને એ ભાગવતમાં જ પ્રથમ શ્લોક એના મહાત્મ્યમાં જે વર્ણન કરવામાં આવ્યું એ શ્લોકનું આપણે ગાન કરીને આજનો આજે પ્રથમ દિવસ, એ પ્રથમ દિવસને આપણે વિશ્રામ તરફ લઈ જશું. કારણ કે સમયની જે મર્યાદા આપણે નિશ્ચિત કરેલી છે એ પ્રમાણે આવતીકાલે સમયસર 3:30 વાગ્યાથી આપણે કથાનો પ્રારંભ કરીશું. એટલે આપણે આપ પોતાના સમય પૂર્વ જ પોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો અને મહાત્મના દર્શન કરીને આપણે પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરીશું. આજે પ્રથમ દિવસ, મહાત્મનો દિવસ, એટલે મહાત્મનો પ્રથમ શ્લોક. સચ્ચિદાનંદ રૂપાય, સભી બોલેંગે સચ્ચિદાનંદ રૂપાય, વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વોત્પત્યાદિ હેતવે, દાપત્રય વિનાશાય, દાપત્રય વિનાશાય, શ્રીકૃષ્ણાય વયમ નમઃ, શ્રીકૃષ્ણાય વયમ નમઃ, શ્રીકૃષ્ણાય વયમ નમઃ, શ્રીકૃષ્ણાય વયમ નમઃ, શ્રીકૃષ્ણાય વયમ નમઃ. તો આજે આ પ્રથમ દિવસ વિશ્રામ તરફ હું લઈ જાઉં એની પહેલા આવ 2 મિનિટ ભગવદ સંકીર્તન કા આશ્રય લેંગે ઓર ફિર આવશ્યક બાતે આરતી એના પછી જ આપણે પોતાનું સ્થાન છોડીશું. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજ, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે, હા ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજ, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. Yeah.
ભજો ધ